વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સ્વામી વિવેકાનંદ તો આપણે સૌ જાણીએ જ છીએ જેમણે વિદેશમાં પણ આપણા ભારત દેશનો ઝંદો લહેરાવ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ એમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તો બાળપણના એમના કેટલાક પ્રસંગોને અહીંયા રજૂ કરવામાં આવ્યા છે જેમ કે સ્વામી વિવેકાનંદ એ વડીલોના ખૂબ આજ્ઞાકારી હતા તે નિદર હતા તે નિયમિત સંતોની સંગતમાં રહેતા હતા તે દરરોજ સવારે સાંજે ધ્યાનમાં બેસતા હતા તો આવા સરસ મજાના ગુણો દર્શાવતો સરસ મજાનું અહીંયા નાટક બાળ નરેન્દ્ર આજે આપણે શીખવાના છે જેના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ તો સ્વામી વિવેકાનંદ બાળપણમાં કેવા નિદર હતા તેમની નિદરતાને રજૂ કરતા પ્રસંગો તથા ધ્યાન કરતા હતા અને હંમેશા સંતોની સંગતમાં રહેતા હતા તો આવા ગુણોને આપણે આ પાઠ દ્વારા શીખીશું તો પાઠનું નામ છે બાળ નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે બાળપણમાં હતા એમના બાળપણના પ્રસંગો અહીં દર્શાવવામાં આવ્યા છે તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે તો તારક અને નરેન્દ્ર બંને મિત્રો છે તો તારકના ઘરના આંગણામાં બંને રમે છે નરેન્દ્ર કહે છે તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ તો તારક કહે છે જળ તો મને પણ બહુ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે વૃક્ષ એટલે જળ તો અહીંયા શું કહે છે કે તારા ફળિયાનું આ જળ મને બહુ ગમે છે તો ચાલ આપણે ત્યાં રમીએ ત્યારે તારક કહે છે કે મને પણ ખૂબ ગમે છે કારણ કે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ એટલે કે ચોખ્ખી શુદ્ધ રાખે છે નરેન્દ્ર કહે છે એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ મળે છે તો બીજો વૃક્ષોનો શું ફાયદો છે કે વૃક્ષો વરસાદ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે જેટલા વધુ વૃક્ષો હોય એટલો વધુ વરસાદ આવે અને પંખીઓને પક્ષીઓને પણ આશ્રય એટલે કે વૃક્ષો પણ માળો બાંધીને રહેવા મળે છે એટલે એ રીતે પણ વૃક્ષો ખૂબ ઉપયોગી છે તારક કહે છે અને આ વૃક્ષો તડકામાં છાયો પણ આપે છે અને બીજું જ્યારે ખૂબ તડકો લાગતો હોય ત્યારે આપણે વૃક્ષનો છાયો શોધીએ છીએ તો આ પણ તડકામાં આપણને વૃક્ષો પાસેથી પ્રાપ્ત થાય છે નરેન્દ્ર કહે છે તારક તું ક્યારેય વૃક્ષ પર ચડ્યો છે શું કહે છે કે તું ક્યારેય ઝાડ ઉપર ચડ્યો છે તારક ના હો મને બીક લાગે છે બીક લાગવી એટલે ડર લાગે છે શું કહે કે ના મને બીક લાગે છે તો નરેન્દ્ર કહે છે અરે એમાં ડરવાનું શું જો હું આ વૃક્ષ ઉપર ચડવું છું હવે કાઉસમાં જે શબ્દ આપ્યો છે જે વાક્ય આપ્યા છે એ ક્રિયા દર્શાવે છે એટલે જુઓ નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે તારક નીચે ઊભો રહીને જુએ છે થોડીવારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચઢી જાય છે અને દાળે હિંચકા ખાય છે તો આ હવે ક્રિયા થઈ રહી છે એવું દર્શાવે છે એટલે નરેન્દ્ર વૃક્ષના થડ પાસે ઊભો રહીને ઝાડ પર ચડવા લાગે છે તારક નીચેથી ઊભો રહીને જુએ છે અને થોડી જ વારમાં નરેન્દ્ર વૃક્ષ પર ચડી જાય છે અને વૃક્ષની ડાળી પર હિચકા ખાવા લાગે છે આવી જા તારક મજા આવશે હિંચકા ખાવાની શું કહે છે કે તું પણ ઝાડ પર આવી જા હિચકા ખાવાની મજા આવશે તારક શું કહે છે પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર શું કહે કે મને ઝાડ પર ચડવાની બીક લાગે છે નરેન્દ્ર કહે છે એમાં તે વળી શું બીવાનું મારી માતા શું કહે છે ખબર છે જીવનમાં નીડર બનો નિડર એટલે કેવા જે ડરે નહીં તેવા બહાદુર વ્યક્તિને કહેવાય નીડર તો તાર નરેન્દ્ર તારકને શું શીખવે છે કે મારી માતા શું કહે છે કે હંમેશા જીવનમાં નિડર બનવાનું છે એટલે કે બહાદુર બનવું જોઈએ તારક સાચી વાત છે તારી ચાલ ત્યારે હું પર હું પણ ઉપર ચઢવું છું એટલે નરેન્દ્રની વાત સાંભળીને તારક શું કહે છે કે તારી વાત સાચી છે ચાલ હું પણ ઝાડ પર ચડું જો હવે શું થાય છે તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને હવે દાદા શું કહે છે અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે પડી જઈશ શું કહે છે દાદા આવીને અરે તારક શું કરે છે તું ઝાડ પર ચડે છે પડી જઈશ તારક કહે છે નહીં પડું દાદાજી જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે તો તારક શું કહે છે દાદાજીને કે હું નહીં પડું જુઓ મારો ભાઈબંધ એટલે કે મારો મિત્ર નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે દાદા કહે છે નરેન્દ્ર હા પેલો તોફાની ને હવે શું કહે છે નરેન્દ્રને તોફાની કહે છે દત્તબાબુનો દીકરો ને એટલે કે સ્વામી વિવેકાનંદના પિતાજીનું નામ હતું દત્તબાબુ એમનો દીકરો ને તું વળી એના રવાડે ક્યાં ચડ્યો રવાડે એટલે એના કહ્યા પ્રમાણે તું કેમ કરે છે એ તો વડના વાંદરા ઉતારે એવો છે અહીંયા રુધિપ્રયોગ આપ્યો છે વડના વાંદરા ઉતારવા એટલે બહુ જ તોફાની હોવું તો શું કહે છે કે એ નરેન્દ્ર જેવો તોફાની છોકરા સાથે તું કેમ રહે છે એટલે એના જેવું કેમ કરે છે એ તો ખૂબ જ તોફાની છે એ છોકરા નીચે ઉતર કોને કહે છે હવે નરેન્દ્રને કહે છે કે એ છોકરા તું પણ નીચે ઉતર નરેન્દ્ર દાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે નરેન્દ્ર શું કરે છે પર લટકીને હળવેથી તે ધીમેથી નીચે કુદકો મારે છે એટલે કૂદકો મારે છે છે નરેન્દ્ર કહે દાદાજી પ્રણામ દાદા કહે સુખી રહે દીકરા પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો નરેન્દ્ર દાદાજી ઝાડ ઉપર ચડીને એની દાળ પર હિચકા ખાવાની મજા આવે એટલે શું કહે છે ઝાડ પર ચડવાની અને એની દાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે હું પર ચડ્યો હતો દાદાજી સારું પણ હવે ન ચડતો નરેન્દ્ર કેમ દાદાજી તો દાદા કહે છે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજ્યો હવેથી આ ઝાડ ઉપર ન ચડતો જાઓ બીજે ક્યાંક રમો તો દાદાજી શું એમને કહે છે કે આ ઝાડ ઉપર તો રાક્ષસ એટલે એક દાનવ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન પરેશાન કરે છે એટલે હવેથી તો આ ઝાડ ઉપર ચડતો નહીં બીજે ક્યાંક જઈને રમો નરેન્દ્ર પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો આ હાથમાં પુસ્તક શેનું છે તો દાદા કહે છે અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું દાદાજી ક્યાં જતા હતા મંદિર જતા હતા ત્યાં તારકને જોઈને ત્યાં અટકી જાય છે નરેન્દ્ર દાદાજી અત્યારે મંદિરે દાદા કહે છે હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ સમજ્યું શું કહે છે કે સવારે અને સાંજે મંદિરે જઈને ઈશ્વર સ્મરણ એટલે કે ભગવાનને યાદ કરવા જોઈએ દાદાજી જાય છે નરેન્દ્ર ફરી વૃક્ષ પર ચડવા લાગે છે અને તારક મૂંઝાય છે મૂંઝાય કેમ છે કારણ કે દાદાજી એને શું કહ્યું અત્યારે કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને નાના છોકરાને ખૂબ હેરાન કરે છે છતાં પણ નરેન્દ્ર વૃક્ષ પર ચડવા લાગે છે એટલા માટે તારક મૂંઝાય છે ત્યાર પછી તારક કહે છે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે નરેન્દ્ર હા એમાં શું વાંધો છે તારક કહે છે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને રાક્ષ તને રાક્ષસની પણ બીક નથી શું કહે છે કે અત્યાર તો દાદાજી કહી ગયા કે આ ઝાડ ઉપર એક રાક્ષસ રહે છે તો તને રાક્ષસની પણ બીક નથી લાગતી રાક્ષસની પણ ડર નથી લાગતો નરેન્દ્ર કહે છે અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે શું કહે છે નરેન્દ્ર એટલો હોશિયાર છે એ તરત સમજી જાય છે કે અમને બાળકોને ઝડ પર ચડતા અટકાવવા માટે દાદાજી જૂઠું જૂઠું કહે છે કે જળ પર તો રાક્ષસ રહે છે એટલે એ તારકને કહે છે કે દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલા માટે કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ છે બાકી ઝાડ પર કોઈ રાક્ષસ રહેતો હોય હવે નરેન્દ્ર ઝાડ પર ચડી દાળ પર હિંચકા ખાય છે થોડી વારે તારક પણ થડ પકડીને જળ પર ચડી હિંચકા ખાય છે બેવ મિત્રો ગાય છે શું ગાય છે જુઓ અમે એના દરિયે કોઈ આફતથી વનવૃક્ષોમાં રહીએ રે રંગબેરંગી ફૂલો થઈને દાળ દાળ પર ઝૂલીએ રે એટલે શું કહે આફત એટલે મુશ્કેલી તો શું કહે છે કે અમે કોઈ પણ મુશ્કેલીથી ડરતા નથી વનવૃક્ષોમાં એટલે કે વનમાં એટલે જંગલમાં વૃક્ષો એ જેવા વિસ્તારમાં અમે રહીએ છીએ રંગબેરંગી ફૂલો થઈને દાળ દાળ પર ઝૂલીએ રે જેમ કે રંગબેરંગી ફૂ ફૂલો જેવા છોડની દાળ પર ઝૂલતા હોય તેમ અમે બાળકો પણ રંગબેરંગી ફૂલો બનીને દાળ દાળ પર ઝૂલતા રહીએ છીએ તો આ પ્રસંગ પરથી આપણે જાણી શકીએ કે બાળ નરેન્દ્ર બાળપણમાં ખૂબ નિદર હતા એટલે કે બહાદુર કોઈથી ડરે નહીં એવા હતા તો અહીંયા સુધી હતો એમનો એક પ્રસંગ કે એ બહાદુરીથી આમ જ કોઈ બાબતથી ડરી જાય એવા ન હતા હવે જુઓ આગળ નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે તો અહીં આપણે જાણી શકીએ કે નરેન્દ્રની માતાનું નામ શું હતું ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ હતું દત્તબાબુ તો એમની માતા નરેન્દ્રને કોના પરાક્રમો વિશે હનુમાનજીના પરાક્રમો વિશે એટલે હનુમાનજીએ જે સાહસના કાર્યો કર્યા છે એ પરાક્રમો વિશે વાતો કરી રહ્યા છે માતા કહે છે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા એટલે હનુમાનજી જે લક્ષ્મણને સાજા કરવા માટે જે જડીબૂટ્ટીની જરૂર હતી ત્યારે હનુમાનજી જે જડીબૂટ્ટી લેવા માટે જાય છે અને આખો પર્વત લઈને આવે છે તો એ પ્રસંગ અહીંયા માતા નરેન્દ્રને કહે છે નરેન્દ્ર માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા હવે એ બાળક છે એટલે એને બાળ સહજ જિજ્ઞાસા વૃત્તિ હોય તો એને નવાઈ લાગે છે કે હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડી રહ્યા છે તો શું કહે છે કે હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા તો માતા કહે છે હા બેટા હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા વાયુપુત્ર એટલે વાયુ એટલે પવન અથવા હવા તો હનુમાનજી પવન પુત્ર કહેવાય તો કહે છે કે એ પવન પુત્ર હતા એટલે આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન હતા ખૂબ જ બહાદુર અને શક્તિશાળી હતા નરેન્દ્ર કહે છે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે તો માતા કહે છે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે બેટા ચાલ હવે સુઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે હવે એ પૂછે છે કે હનુમાન દાદા રહેતા ક્યાં હોય તો માતા એને કેવું સમજાવે છે કે હનુમાન દાદાને શું બોભાવે છે કેળા એટલે એ કેળાની વાડીમાં રહે આમ કહીને સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે એમ કહીને સૂઈ જવા માટે કહે છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે તેની તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સુઈ જાય છે સંકલ્પ કરવો એટલે નક્કી કરવું મનમાં નક્કી કરે છે કે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે તો મારે હનુમાનજીને મળવાનું છે એટલે મનમાં નિશ્ચય કરીને સૂઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે હવે એને શું થાય છે કે હનુમાન દાદા મળવાના છે કેળાની વાડીમાં એટલે બીજે દિવસે ઘરમાં નહીં પરંતુ ક્યાં પહોંચી જાય છે કેળાની વાડીમાં પહોંચી જાય છે ત્યાર પછી નરેન્દ્ર કહે છે આ હનુમાનજી હજી ના આવ્યા એને શું એ તો સાચું જ માની જાય છે કે માતાએ કહ્યું છે કે હનુમાન દાદા કેળાની વાડીમાં રહે એટલે એ ત્યાં શોધવા માટે જાય છે હું તો ક્યારનો એમની રાહ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિત્તા જ કરી નાખીશ એ બાળક છે એટલે એને શું થાય છે કે હું હનુમાન દાદાને અહીંયા શોધવા માટે આવ્યો છું ક્યારને એમની રાહ જોઉં છું જો નહીં આવે તો હું એમની સાથે કિત્તા કરી નાખીશ માતા પ્રવેશીને એટલે ત્યાં આવીને અરે બેટા તું અહીં છે મેં તો તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે તો નરેન્દ્ર કહે છે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ન આવ્યા એ શું કહે છે કે હું હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને એમના કેળા બહુ ભાવે છે એટલે એમના માટે આ કેળા લાવ્યો છું તમે જ કહ્યું હતું કે આ કેળાની વાડીમાં રહે છે હનુમાન દાદા પરંતુ તે હજુ આવ્યા નથી માતા કહે છે નરેન્દ્રના માથે હાથ દઈને તેના માથા પર હાથ મૂકીને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘરે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ એ માતાની વાતને સાચી માનીને ક્યાં શોધવા ચાલ્યા જાય છે કેળાની વાડીમાં એટલે એમનામાં એક જિજ્ઞાસાવૃત્તિ છે કંઈક જાણવાની ઈચ્છા તો ત્યારે માતા એમને સમજાવે છે કે તો ભગવાન રામે કોઈ કામ સોંપ્યું હશે હનુમાનજીને એટલા માટે એ ન આવ્યા હોય તું ખરો ભક્ત હનુમાન દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ આજે ઘરે જઈને શાની વાર્તા સંભળાવવાની છે વીર અભિમન્યુની અર્જુનનો પુત્ર વીર અભિમન્યુની વાર્તા સંભળાવવાના હતા નરેન્દ્ર માતાની આંગળી પકડીને ચાલ માતા આમ કહીને માતા સાથે ચાલતો થાય છે તો આ પ્રસંગ દ્વારા આપણે નરેન્દ્રનો એક ગુણ શીખી શકીએ કે એમનામાં જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હતી પહેલા પ્રસંગમાં આપણે જોયું કે તેઓ નિદર હતા જ્યારે આ પ્રસંગ દ્વારા આપણે જાણી શકીએ કે એમનામાં જિજ્ઞાસા વૃત્તિ કંઈક જાણવાની ઈચ્છા ખૂબ રહેલી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે નરેન્દ્રમાં એક નિદરતાનો ગુણ છે અને બીજું આ પ્રસંગ દ્વારા આપણે શીખ્યા કે એમાં જિજ્ઞાસા વૃત્તિનો ગુણ છે તો હોય પછી આગળ એમનામાં કયા કયા ગુણો છે એ આપણે આગળના ભાગમાં શીખીશું